દ્વારકાની ધરતી પર SSC ગ્રાઉન્ડ ખાતે અખિલ ભારતીય આહિરાણી મહારાજ સંગઠન દ્વારા યોજાયેલા મહારાજ પ્રસંગે 37,000 કરતાં વધુ આહિરાણીઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં મહારાજ રમી અને નવું કીર્તિમાન સ્થાપ્યો હતો. દ્વારકાના SSC ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ મહારાસમાં ગુજરાતભર તેમજ સમગ્ર ભારતમાંથી આહિરાણીઓ ભાગ લેવા માટે પહોંચી હતી. દેશના પશ્ચિમ ક્ષેત્રની પવિત્ર દ્વારકા નગરીમાં દિવ્ય મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું. 800 વીઘા જમીન પર આ મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણે આજે જે દ્વારકાની પવિત્ર ભૂમિ ઉપર કે જ્યાં ભગવાન દ્વારકાધીશ 100 વર્ષોથી દેહી સ્વરૂપે રાજ કર્યો હતો એ જગ્યા ઉપર આજે અખિલ ભારતીય આહિરાણી મહારાજનું આયોજન થયું છે. આજથી 5,500 વર્ષ પહેલાં ભગવાન દ્વારકાધીશે વૃંદાવન, ગોકુળ અને મથુરામાં ગોપીઓ સાથે એક અલૌકિક રાસ રચ્યો હતો. એ રાસનો આજે દ્વારકાની અંદર પુનરાવર્તન થયું છે. અમારા આહિર સમાજની દીકરીઓને, બહેનોને, માતાઓને એક એવી પ્રેરણા થઈ કે દ્વારકા, ભગવાન દ્વારકાધીશની કર્મભૂમિ દ્વારકા નગરીમાં 16,108 આહિરાણીઓ ભેગી થઈ અને એક અલૌકિક ગોપીભાવે રાસનું આયોજન કરીએ અને એ અમારા સમાજના આગેવાનોને, શ્રેષ્ઠીઓને અને તમામ વડીલોને, અમારી બહેનોએ રજૂઆત કરતા અમારા સમાજના તમામ આગેવાનોએ, તમામ કોઈ પણ જાતના વાળાભેદ વગર, કોઈ પણ જાતના પોલિટિક્સ વગર, કોઈ પણ જાતના વિવાદ વગર એ બહેનોનો નિર્ણય સ્વીકારી લીધો અને ત્યાર પછી ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ કરી તો અંદાજિત 40,000 કરતાં વધારે બહેનોનું રજીસ્ટ્રેશન થયું છે અને આજે 40,000 કરતાં વધારે બહેનો દ્વારકાની કર્મભૂમિ, દ્વારકાની ભૂમિ ઉપર એક અલૌકિક રાસ ગોપીભાવે ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં રીમા છે. જે રાસ અને આખા આયોજનનો જે જગ્યા ઉપર આયોજન કરવામાં આવ્યું છે તે અંદાજે 800 વીઘા જમીનમાં છેલ્લા 2-3 મહિનાથી લેવલિંગનું કામ, રોડ રસ્તાઓનું કામ, પાણીની વ્યવસ્થા, રસોડાની વ્યવસ્થા, લાઇટિંગની વ્યવસ્થા, ડેકોરેશનની વ્યવસ્થા, તમામે તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી અને આજે ભવ્ય રાસનું આયોજન કર્યું છે. અને આ રાસનું અત્યારે પૂર્ણાહુતિ થયા બાદ અમારી તમામે તમામ બહેનો એક ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને જે રાસરીમાં છે એ ભગવાન દ્વારકાધીશના મંદિરે ચાલીને વિશ્વ શાંતિ અર્થે એક સંદેશો આપશે કે ભાઈ એકતા, ભાઈચારા અને અખંડતા આપણા સમાજમાં, આપણા વિશ્વમાં, આપણા સનાતન ધર્મમાં જળવાઈ રહે એ હેતુથી ભગવાન દ્વારકાધીશના આ મંદિરે દર્શન કરી અને આજનો જે અમારો જે દૈવી રાસ હતો, જે અલૌકિક રાસ હતો, જે ગોપીભાવે અમે કાર્ય કર્યું હતું ભગવાન દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કરી અને ત્યારબાદ પ્રસાદી લઈ અને આ કાર્યની પૂર્ણાહુતિ કરવામાં આવશે. જય દ્વારકા.